तो आर्थिक संकट ना मारना कारणे अत्यारे श्रीलंका में हाहाकार की परिस्थिति है। राष्ट्रपति और वडाप्रधान सिवाय तमाम जे प्रधानों से तेमने राजीनामा आपी दीधा है और राष्ट्रपति इमरजेंसी जाहिर कर्या बाद संकट वधु गहरू बन्यु छे, कारण के श्रीलंका में जे स्थिति दिवसे ने दिवसे वधु विकट बनी रही है। श्रीलंका में सरकार नी सामे नागरिकों रस्ता उपर उतरी आया है। भारे विरोध ना पगले सोशल मीडिया उपर पण नो जे प्रतिबंध छे ते आखरे हटावी देवामां आव्यो छे અને સરકાર દ્વારા લદાયેલા કર્ફ્યુમાં આંશિક રાહત આપવામાં આવી રહી છે, કારણ કે લોકોમાં ભારે આક્રોશ છે અને કોલંબોમાં વિરોધ કરી રહેલા 650 લોકોની સરકારે ધરપકડ પણ કરી લીધી છે। એટલે કે શ્રીલંકામાં પરિસ્થિતિ વધુ વિકટ બનતી જઈ રહી છે। અનેક શહેરોમાં સરકાર વિરોધી હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે અને તેમાં માલ મિલકતને પણ નુકસાન થઈ રહ્યું છે। શ્રીલંકામાં જે પરિસ્થિતિ છે તેમાં હિંસા રોકવા સુરક્ષા વિભાગોએ ટીયર ગેસના સેલ છોડવાની પણ ફરજ પડી છે। એટલે કે શ્રીલંકામાં અત્યારે જે પરિસ્થિતિ છે, મોડી રાત્રે સમગ્ર શ્રીલંકન પ્રધાનમંડળે રાજીનામું આપી દીધું છે। જે કટોકટી સર્જાઈ તેના પગલે શિક્ષણ પ્રધાન, ગૃહ પ્રધાન સહિત સમગ્ર કેબિનેટે હાલ રાજીનામું આપી દીધું છે। માત્ર વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ જ અત્યારે સત્તા પર છે। પીએમ સિવાય તમામ 26 કેબિનેટ પ્રધાનો હતા, તેમણે પોતાનું રાજીનામું આપી દીધું છે। તો પીએમના પુત્ર નમલ રાજપક્ષેએ પણ પોતાનું રાજીનામું આપી દીધું છે। તમામ હોદ્દા ઉપરથી તેણે રાજીનામું સોંપ્યું છે। તો રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ થઈ રહી છે, એટલે કે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન બંનેની। શ્રીલંકામાં રાજકીય અસ્થિરતાના કારણે હાલ સ્થિતિ કથળી ચૂકી છે। પાડોશી દેશ શ્રીલંકામાં આર્થિક કટોકટી છે, તેના પગલે આ સ્થિતિ સર્જાઈ અને દેશમાં અત્યારે હિંસક પ્રદર્શનો રોકવા માટે કટોકટીનો સહારો લેવામાં આવી રહ્યો છે। વિદ્રોહી ઉપર અંકુશ મેળવવા માટે આ કટોકટી લાદવામાં આવી છે, સાથે જ કાયદો બદલવા કે હટાવવા દૂર કરવા માટે પણ કટોકટી લાદવામાં આવી છે અને તેના કારણે સ્થિતિને સુધારા પર લાવવાની કોશિશ થઈ રહી છે। કોઈ પણ સંપત્તિ પર કબજો કરવા માટે પણ કટોકટીનો સહારો લેવામાં આવે છે, તે જ પરિસ્થિતિ શ્રીલંકામાં છે અને કોઈ પણ પરિસરની તપાસ માટે પણ કટોકટી લાદવામાં આવે છે। શ્રીલંકામાં આ જ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને કટોકટીના સમયમાં આરોપ વગર કોઈની પણ ધરપકડ કરી શકાય છે। એટલે કે શ્રીલંકામાં જે પરિસ્થિતિ છે તેને નિયંત્રણમાં લાવવા માટે હાલ કટોકટી લાદવામાં આવી છે અને આ કટોકટીના જો કારણો આપણે દર્શાવીએ તો વિદેશી મુદ્રાના ભંડારમાં મોટો ઘટાડો થયો છે અને કોરોના મહામારીમાં પર્યટન સેક્ટર ઉપર પણ ભારે અસર થઈ છે। પર્યટન ઉદ્યોગ ઠપ થઈ ગયો છે અને વિદેશી દેવું વધીને 7 અરબ ડોલરનું થઈ ગયું છે અને એટલા માટે જ આ કટોકટી લાદવામાં આવી છે। રશિયા યુક્રેન યુદ્ધથી પણ શ્રીલંકાને ભારે આર્થિક નુકસાન થયું છે, સાથે જ રાસાયણિક ખેતી પણ બંધ કરવી ભારે પડી ગઈ છે। આ પરિસ્થિતિ છે કટોકટી લાદવા પાછળની અને એટલા માટે જ હવે સંકટમોચક પીએમ મોદી આવ્યા છે, કારણ કે આર્થિક કટોકટીમાં ભારતે શ્રીલંકાને ખાસ્સી મદદ કરી છે। ભારતે પાડોશી ધર્મ નિભાવ્યો છે અને શ્રીલંકાને અનેક રીતે મદદ કરી છે, એટલે કે સંકટમોચક તરીકે પીએમ મોદી આવ્યા છે। ભારતે 40 લાખ ટન ચોખાની મદદ શ્રીલંકાને કરી છે અને સાથે જ આવશ્યક દવાઓનો જથ્થો પણ શ્રીલંકાને પૂરો પાડ્યો છે। વીજ સંકટ દૂર કરવા માટે 6000 મેટ્રિક ટન ઈંધણ પણ ભારતે ઉપલબ્ધ કરાવ્યું છે, તો 40000 મેટ્રિક ટન ડીઝલની પણ ભારત દ્વારા મદદ કરવામાં આવી છે અને તેના કારણે શ્રીલંકાને થોડો આર્થિક ટેકો મળ્યો છે અને 19000 કરોડની સહાય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોકલવામાં આવી છે। તો 1 અબજ ડોલરની લોન આપવા પણ ભારતે તૈયારી દર્શાવી છે, એટલે કે પાડોશી ધર્મ નિભાવવાની પૂરેપૂરી કોશિશ કરી છે શ્રીલંકાની અત્યારની કટોકટીની।